જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। બીજા મિત્રો, આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાયના ત્રણ દાખલા જોશું, છઠ્ઠો, સાતમો અને આઠમો। ચાલો પહેલા છઠ્ઠો દાખલો જોઈએ। આપણ આગળ જે આપણે દાખલા જોઈ ગયા લાસ્ટ લેક્ચરની અંદર તેના જેવા જ છે, બરાબર। એમાં કોઈ ગણતરી નથી, ખાલી આપણે ઓરલી જેના આન્સર આપવાના છે કે સાચા વિકલ્પ નીચે લીટી કરો। તો પહેલાં એવો છે એની અંદર કે જ્યારે સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે છે ત્યારે પદાર્થની સ્થિતિ ઉર્જા વધે છે, ઘટે છે કે અચળ રહે। સંરક્ષી બળ વડે થતું કાર્ય ધન હોય ત્યારે સ્થિતિ ઉર્જા વધે, ઘટે કે અચળ રહે। તો હવે આપણને ખબર છે કે સંરક્ષી બળો માટે આપણે એવું સૂત્ર સાબિત કરેલું, એફ ઇઝ ઇક્વલ માઇનસ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ, તા ઉપર જાય તો એફ ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી। હવે બળ ગુણ્યા સ્થાનાંતર કેવું છે, કાર્ય, અને કાર્ય કેવું મળે છે, ધન, એવું કીધું, એટલે કે અહીંયા ડબલ્યુ ધન મળે છે ઇઝ માઇનસ ડેલ્ટા વી। તો હવે કાર્ય ધન થતું હોય તો હવે તમે વચ્ચે ઇઝ ઇક્વલ ટુ મીન્સ કે આ બંનેના મૂલ્ય સમાન, પણ ઋણ નિશાની શું બતાવે કે જો કાર્ય ધન થતું હોય તો સ્થિતિ ઉર્જામાં શું થાય, ઘટાડો થાય, પણ જો કાર્ય ઋણ થતું હોય તો અહીંયા ઋણ નિશાની આવે અને આ ઋણ, તો બંને બાજુથી ઋણ કેન્સલ થઈ જાય, એટલે જો કાર્ય ઋણ થતું હોય તો સ્થિતિ ઉર્જા વધે, પણ જ્યારે કાર્ય ધન હોય ત્યારે અહીંયા ઋણ નિશાની રહી જશે, માટે કાર્ય ધન હોય ત્યારે સ્થિતિ ઉર્જા કેવી થશે, ઘટે છે। તો આપણો આન્સર શું આવશે, ઘટશે। બીની અંદર પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય હંમેશા તેની ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જાના ઘટાડામાં પરિણમે। હવે આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ પદાર્થ ગતિ કરે, બરાબર, આ દિશામાં ધારો કે ગતિ કરે, તો ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે, તે ઘર્ષણ બળ શું કરે, પદાર્થની ગતિને અવરોધે, એટલે કે એનો વેગ ઘટાડે। હવે વેગ ઘટે તો ગતિ ઉર્જા કે બરાબર વન હાફ એમ વી સ્ક્વેર પ્રમાણે વેગ ઘટે તો ગતિ ઉર્જા ઘટશે, માટે ઘર્ષણ વડે થતું જે કાર્ય ખરું તે ગતિ ઉર્જાના ઘટાડામાં પરિણમે છે। સી, વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર બાહ્ય બળ અથવા તંત્રના પરના આંતરિક બળોના સરવાળાના સમપ્રમાણમાં હશે। એટલે તંત્રનું કુલ વેગમાનનો ફેરફાર જે થાય ડેલ્ટા પી તે કોના પર આભારી છે, બાહ્ય બળ પર કે આંતરિક બળ। હવે આપણને ખબર છે કોઈ પણ તંત્રની અંદર જે આંતરિક બળ લાગતા હોય તે આંતરિક બળોનું પરિણામી બળ હંમેશા ઝીરો હોય, માટે આંતરિક બળ પદાર્થ પર કોઈ કાર્ય કેવું કરાવી શકશે નહીં, એને વેગમાનમાં ફેરફાર કરી શકે નહીં। કોઈ પણ પદાર્થનો વેગમાનમાં ફેરફાર ક્યારે થાય કે જ્યારે એના પર બાહ્ય બળ લાગે, તો માટે જે વેગમાનનો ફેરફાર છે તે કોના ને અનુસરશે, બાહ્ય બળ માટે અનુસર, એટલે બાહ્ય બળના લીધે થાય છે, એટલે આપણો આન્સર શું આવશે, બાહ્ય બળ। ડી, બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણમાં જે રાશિઓ અથડામણ પછી બદલાતી નથી તે કઈ છે, એટલે કુલ ઉર્જા, કુલ ગતિ ઉર્જા, કુલ રેખીય વેગમાન અને બે પદાર્થોના તંત્રની કુલ ઉર્જા, તો ત્રણમાંથી કઈ રાશિ બદલાશે નહીં। તો હવે આપણને ખબર છે કે સ્થિતિસ્થાપક સંઘાત હોય તો તેની અંદર ગતિ ઉર્જા, કુલ ઉર્જા અને વેગમાન એ ત્રણે ત્રણનું સંરક્ષણ થાય, પણ અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી, એટલે તંત્રની કુલ ઉર્જા નહીં બદલાશે અને કુલ વેગમાન બદલાતું નથી, કેમ કે એ બંનેનું સંરક્ષણ, તો આપણો આન્સર કયો આવશે, કુલ ઉર્જા અને કુલ વેગમાન એનું સંરક્ષણ થશે। ત્યાર પછી જોઈએ સાતમો દાખલો, સાચું છે કે ખોટું તે દર્શાવો અને તમારા જવાબનું કારણ આપો। તો એ, બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણમાં દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય છે, તો આ વિધાન કેવું છે, ખોટું, દરેક પદાર્થનું સંરક્ષણ નથી થતું, દરેક પદાર્થના વેગમાન ઉર્જાનું, પ્રારંભિક કુલ વેગમાન બરાબર અંતિમ કુલ વેગમાન, એટલે કે આનું વેગમાન વત્તા આનું વેગમાન, પી વન વત્તા પી ટુ કરવાનું ઇઝ ઇક્વલ ટુ અહીંયા પી વન વત્તા પી ટુ, કે પ્રારંભિક કુલ વેગમાન બરાબર અંતિમ કુલ વેગમાન થાય, એટલે આ બેમાંથી કોઈ પણ એકનું વેગમાન વધી શકે ઘટી શકે, પણ એમનો સરવાળો કરો તો સરવાળો અચળ રહે, માટે આ વેગમાન વિધાન કેવું છે, ખોટું છે, કુલ વેગમાન અને કુલ ઉર્જા અચળે છે, એક એક પદાર્થના વેગમાન અને ઉર્જા તો અંદર અંદર બદલાઈ શકે। બીની અંદર પદાર્થ પર લાગતા કોઈ પણ પ્રકારના આંતરિક કે બાહ્ય બળોની હાજરીમાં પણ તંત્રની કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય છે, તો આ વિધાન પણ કેવું છે, ખોટું છે, કેમ કે જો બાહ્ય બળ લાગે, બરાબર, આંતરિક જે બળ ખરું તેનું પરિણામી બળ ઝીરો થશે, બાહ્ય બળ લાગે તો શું થશે, તંત્રની કુલ ઉર્જા બદલાશે, બાહ્ય બળ એના પર લાગે તેના વેગમાનમાં ફેરફાર થશે અને તેની ઉર્જામાં પણ ફેરફાર થશે, આંતરિક બળોનું પરિણામી બળ ઝીરો થાય, પણ બાહ્ય બળ લાગતું હોય તો વેગમાન આંતરિક ઉર્જાનું કોઈ સંરક્ષણ થતું નથી। સી, પદાર્થની બંધ માર્ગ પરની ગતિ દરમિયાન કુદરતમાંના દરેક પ્રકારના બળ વડે થયેલ કાર્ય શૂન્ય છે,
આ પણ વિધાન ખોટું. બધા જ બળો વડે કાર્ય શૂન્ય નથી થતું. સંરક્ષી બળો હોય, સંરક્ષી બળો માટે બંધ માર્ગ પર થતું કાર્ય ઝીરો હોય. સંરક્ષી બળમાં કયા આવે? ગુરુત્વાકર્ષણ બળ, પછી વિદ્યુત બળ અને ચુંબકીય બળ. પરંતુ જે ઘર્ષણ બળ છે તે તો કેવું છે? અસંરક્ષી બળ. હવે તે પણ કુદરતમાં લાગે જ છે ને, બરાબર? તો ઘર્ષણ બળને લીધે બંધ માર્ગ પર થતું કાર્ય શૂન્ય થતું નથી. કેમ? કેમ કે અસંરક્ષી બળ છે. માટે આ વિધાન કેવું આવશે? ખોટું. ડીની અંદર અસ્થિતિસ્થાપક અથડામણમાં તંત્રની અંતિમ ગતિ ઉર્જા હંમેશા તેની પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં ઓછી હોય. તો આ વિધાન સાચું છે કે અસ્થિતિસ્થાપક અથડામણમાં શું થાય? અથડામણ થાય ત્યારે અમુક એની ઉર્જા હોય તેનું ઉષ્મા ઉર્જા સ્વરૂપે રૂપાંતરણ થશે અને તેની ગતિ ઉર્જા હંમેશા પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં ઓછી હશે. માટે તો અસ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. બાકી તો સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સરખી જ થઈ જાય. સ્થિતિસ્થાપક સંઘાત હોય તો પ્રારંભિક અને અંતિમ કુલ ઉર્જા ગતિ ઉર્જા સમાન રહેશે. પણ અસ્થિતિસ્થાપક ઉર્જામાં તો શું થશે? પ્રારંભિક ઉર્જાનું થોડીક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થશે. માટે તેની ગતિ ઉર્જા ઘટે છે. એટલે હંમેશા પ્રારંભિક કરતાં અંતિમ ગતિ ઉર્જા કેવી હશે? ઓછી હશે. ત્યાર પછી આઠમો જોઈએ. આઠમાની અંદર એમાં શું કીધું? બે બિલિયર્ડ બોલની સ્થિતિસ્થાપક અથડામણના ટૂંકા ગાળા દરમિયાન, એટલે કે જ્યારે તેઓ એકબીજાના સંપર્કમાં હોય તેટલો જ સમય, માંડ અડધી સેકન્ડ જેટલો સમય, શું બોલની ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે કે નહીં? તો શું થાય કે ભાઈ આ જે કિસ્સો કરો તેમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. કેમ? કેમ કે જ્યારે સ્થિતિસ્થાપક સંઘાત થાય ત્યારે બંને પદાર્થ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે શું થાય? ગતિ ઉર્જાનું રૂપાંતરણ સ્થિતિ ઉર્જામાં થઈ જાય. એટલે ગતિ ઉર્જા બદલાઈ જાય. હવે ગતિ ઉર્જા બદલાય તો એનું સંરક્ષણ થાય નહીં. કોઈ પણ રાશિનું સંરક્ષણ ક્યારે થાય? તેનું મૂલ્ય બદલાતું ના હોય તો અહીંયા તો બદલાઈ જશે. તો બીની અંદર શું ભાઈ? બંને બોલનું સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન તેમના રેખીય વેગમાનનું સંરક્ષણ થાય? તો કે હા, રેખીય વેગમાનનું સંરક્ષણ થશે. સ્થિતિસ્થાપક સંઘાત હોય અસ્થિતિ, કોઈ પણ સંઘાતમાં અથડામણ વખતે ટૂંકા ગાળા દરમિયાન કે અથડામણ પછીનો મોટો ગાળો લેવો, એ દરેક વખતે તેના વેગમાનનું સંરક્ષણ થશે. સી, અસ્થિતિસ્થાપક સંઘાત અથડામણ માટે એ અને બીના જવાબ શું હશે? કે ભાઈ અસ્થિતિસ્થાપક સંઘાત માટે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય? તો ના, ગતિ ઉર્જાનું સંરક્ષણ તો થતું જ નથી. અને વેગમાનનું સંરક્ષણ થાય? તો હા, વેગમાનનું સંરક્ષણ થાય. તો આપણા બંને આન્સર બદલાશે નહીં કે ભાઈ એમાં સંરક્ષણ થશે નહીં ને આમાં થશે, બંને માટે. એટલે સ્થિતિ સ્થાપક સંઘાત હોય કે અસ્થિતિસ્થાપક સંઘાત, આપણા જવાબ એ અને બીના સેમ આવશે. ડી, જો બે બિલિયર્ડ બોલની સ્થિતિ ઉર્જા તેમના કેન્દ્ર વચ્ચેના અંતર પર આધાર રાખતી હોય તો શું આ અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક? તો હવે જો સ્થિતિ ઉર્જા બે કેન્દ્રો વચ્ચેના અંતર, એટલે કે બે ગોળા દૂર છે, નજીક છે, કેટલા છે, બરાબર, તો તેમના અંતર પર આધાર રાખતી હોય તો તે જે સંઘાત હોય તે હંમેશા સ્થિતિસ્થાપક સંઘાત હશે, બરાબર. તો આ આપણો થઈ ગયા સ્વાધ્યાયના ત્રણ દાખલા, છઠ્ઠો, સાતમો અને આઠમો.